સુરત શહેરના ઉધના પોલીસના બાતમીદાર યુવાનની ચપ્પુના 3-4 ઘા જીકી હત્યા કરીને લાશ મળી આવી હતી। ઘટનામાં બાતમીદારની હત્યા માટે દક્ષિણ આફ્રિકાથી સોપારી આપ્યાનો ખુલાસો થયો હતો। પોલીસે બાતમીદાર યુવાનની હત્યા માટે તેની સોપારી લેનાર કતારગામના 17 વર્ષીય તરુણ સહિત 3 તરુણની અટકાયત અને 3 યુવાનની ધરપકડ કરી છે। શુક્રવારે સવારે પ્રભુનગર વિસ્તારમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। પટેલનગર નજીક શિવનગરમાં રહેતો અને રિક્ષા ચલાવતો તેમજ વિજિલન્સ અને ઉધના પોલીસના બાતમીદાર તરીકે પણ કામ કરતો 22 વર્ષીય વિશાલ ઉર્ફે બાબુ ગણપતભાઈ પવાર ગુરુવારે રાત્રે 1 વાગે પટેલનગર શૌચાલય સામે કમ્પાઉન્ડમાં રિક્ષામાં સૂઈ ગયો હતો। જો કે રાત્રિ દરમિયાન કોઈકે તેને ગળાના ભાગે અને હાથ પગના ભાગે ચપ્પુના 3-4 ઘા મારી દીધા હતા। તે તડફડિયા મારતો રિક્ષાની બહાર આવ્યો હતો અને ઇલેક્ટ્રિશિયનની દુકાનની બહાર તેણે દમ તોડી દીધો હતો। મળેશ કે 5 વાગે તેની લાશ જોઈ કોઈ કે પોલીસને જાણ કરતા ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી વિશાલની હત્યા માથા ભારે છાપ ધરાવતા લબર મુછિયાઓ મોહમ્મદ સમીર રોહિત અને અન્ય એકે કરી હોવાની દિશામાં બાતમીના આધારે તપાસ બાદ ચારેયની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી। તેમાં ખુલાસો થયો હતો કે પટેલનગરમાં રહેતા સલીમ અલી પટેલ અને તેના 2 દીકરા 1 માસ અગાઉ મારામારીના ગુનામાં જેલમાં ગયા હતા। મૃતક વિશાલ તેની સાથે જ ફરતો હતો, પરંતુ બાદમાં તે સલીમ સામેની પાર્ટી સાથે ફરવા માંગતા તેણે ગદ્દારી કરી છે તેમ કહી સલીમ પટેલના દક્ષિણ આફ્રિકામાં રહેતા પુત્ર મોહસીને વિશાલની હત્યાની સોપારી કતારગામ વિસ્તારમાં રહેતા અને અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં અટકાયત કરાયેલા તેમજ ઘણા સમયથી સલીમને ત્યાં પડિયા પાથરિયા રહેતા 17 વર્ષીય તરુણને આપી હતી। તરુણે તેના 2 તરુણ મિત્રો સમીર બસીર પાસા ઉર્ફે મનિયા, અમીર ખાન ઉર્ફે કલ્લુગ અલાઉદ્દીન પઠાન અને અબ્દુલ હમીદ અમાનુલ્લા શાહને સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો। તમામે પહેલા વિશાલને ઘરે ટૂંપો આપ્યો હતો, ત્યારબાદ તેને 2 રેમ્બો છરા ત્રિશુલથી જીવલેણ ઈજા પહોંચાડી મોતને ઘાત ઉતાર્યો હતો। ઉધના પોલીસે દક્ષિણ આફ્રિકાના મોહસીનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।